નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ એક વિષય ગણિત એકમ આઠ એકવીસ થી પચાસ સુધીની સંખ્યા આના અગાઉ આપણે વિડીયોમાં એકમ દશક અને સંખ્યા વિશે આપણે જોઈ ગયા આજે આપણે એકવીસ થી પચાસ સુધીની સંખ્યા વિશે જોઈશું એકવીસ થી ચાલીસ સુધીની પેલા સંખ્યા આપેલી છે

એકમમાં છૂટી દિવાસળી એક જ છે અને અહીં છૂટક અહીં છૂટકમાં એક જ દિવાસળી છે એવી જ રીતે બાજુમાં જૂથમાં એક બે ને ત્રણ દિવાસળીઓના જૂઠ આપેલા છે એટલે કે ત્ર દશકમાં ત્રણ છે અને એકમમાં એક છે એટલે કે ત્રણ એક એવી રીતે લખી એટલે થશે એકત્રીસ એવી રીતે નીચે એકમમાં છૂટકમાં દિવાસળીઓ આપેલી છે બે અને દશકમાં બે છે એટલે એટલે બે 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 બગડા હવે અહીં તમને ખાલી જગ્યા પૂરવાની છે અહીં એકમાં કેટલા આપેલી છે દિવાસી છૂટક છૂટક એક અને બે તો અહીં પેલા લખો બે અને બાજુમાં છૂટક છૂટક ત્રણ દિવાસુળીઓના જૂથ બનાવવાના છે દશકમાં કેટલા છે ત્રણ લખેલા છે ત્રણ દશક એટલે એક બે ને ત્રણ આવી રીતે દૂધ જૂથ બનાવી અને અહીંયા લખવાના છે ત્રણ એટલે ત્રણ ત્રગડે બગડે બત્રીસ તો આવી રીતે બત્રીસ તમારે અહીંયા લખવાનું છે એવી રીતે નીચે અહીં એકમમાં ત્રણ એકમ લખ્યું છે તો આપણે દિવાસળીઓ ત્રણ દોરવાની છે બાજુમાં ત્રણ બે દશકના જૂથ આપેલા છે એટલે બગડે ત્રગડે ત્રેવીસ એની બાજુમાં અહીં એકમ એક બે ને ત્રણ એટલે ત્રણ એકમ છે તો અહીંયા ત્રણ છૂટક છૂટક દિવાસળીઓ આવશે અને અહીં ત્રણ દશકમાં છે તો ત્રણ ત્રણ ત્રગડે ત્રગડે બે ત્રગડા તેત્રીસ એટલે થશે તેત્રીસ અહીંયા રાઉન્ડમાં આવશે એવી રીતે નીચે એકમમાં ચાર એકમ છે તો છૂટક છૂટક દિવાસળીઓ ચાર છે અને અહીં બે છૂટક દિવાસળીઓના બે જૂથ આપેલા છે એટલે બગડે ચોગડે ચોવીસ આવશે એની બાજુમાં છૂટક છૂટક ચાર દિવાસુ છે એટલે એકમમાં ચાર છે અને દશકમાં ત્રણ છે એટલે ત્રણ ને ચાર અહીંયા આવશે નીચે અહીં એકમમાં છૂટક પાંચ દિવાસળીઓ આપેલી છે અને દશકમાં બે છે એટલે બે દશક પાંચ એકમ એટલે થશે પચીસ એની બાજુમાં પાંચ એકમ છે ત્રણ દશક છે તો અહીંયા ત્રણ દિવાસુળીઓ નજૂ આવશે અને પાંચ એકમ છે એટલે ત્રણ દશક બે પાંચ બે ત્રણ દશક અને પાંચ એકમ એટલે થશે પાંત્રીસ એની નીચે છ એકમ છે અહીંયા કને તો અહીંયા છૂટક છૂટક ત્રણ છ દિવાસળીઓ આવશે અને અહીં બાજુમાં કેટલા જૂથ છે બે દશક છે તો બે જૂથ આપેલા છે તો અહીંયા બ બગડે છગડે છવ્વીસ એની બાજુમાં એકમમાં છ છે એટલે છૂટક છૂટક છ દિવાસળીઓ આવશે એની બાજુમાં ત્રણ જૂથ આપેલા છે એટલે ત્રણ દશક છ એકમ એટલે થશે છત્રીસ એની નીચે સાત એકમ છે તો સાત દિવાસળીઓ આવી રીતે દોરાશે બે દશકમાં છે તો બે ને સાત એટલે અહીંયા થશે સત્યાવીસ એવી રીતે બાજુમાં સાત છુટ્ટક છુટ્ટક દિવાસળીઓ આપેલી છે અને ત્રણ દશકમાં છે તો ત્રણ દશક ને સાત એકમ એટલે થશે સાડત્રીસ એની નીચે આઠ એકમ છે તો અહીંયા કને આઠ દિવાસીઓ છૂટક દોરવાની અને બાજુમાં બે દશક છે જૂથ બે આપેલા છે એટલે કે અહીંયા બગડે આઠ અહીંયા અઠ્યાવીસ એવી રીતના બાજુમાં આઠ એકમમાં છે એટલે આઠ છૂટક દિવાસીઓ દોરાશે અને ત્રણ દશકમાં છે એટલે ત્રણ જૂથ આપેલા છે તો અહીંયા થશે આડત્રીસ એવી રીતે એક દશક બે એક એક દશક છે ને બે દશક છે બે દશકમાં જે છે એકમમાં કંઈ જ નથી એટલે શું આવે જીરો અને ત્રણ દશક છે એટલે એક બે ને ત્રણ એટલે ત્રણ ને જીરો એટલે ત્રીસ એવી રીતે બાજુમાં એક દશક છે અને ત્રણ દશક છે ત્રણ ને દસ ચાર એકમમાં કંઈ જ નથી એટલે આવશે જીરો આવી રીતના તમારી બધી ખાલી જગ્યાઓ પૂરાઈ જશે એટલે જો ઓમ તો અંકમાં જ છે એકવીસ આવ્યા બાવીસ આવ્યા અહીં તમે જોશો તો જો પેલા ખાલી જગ્યામાં એકવીસ પછી બાવીસ પછી ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ આમ એકવીસ થી સળંગ કરીને ત્રીસ સુધીની સંખ્યા છે એકવીસ છે બાવીસ પછી અહીંયા ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ આવી રીતના છે એવી જ રીતના બાજુમાં ખાલી જગ્યાઓ આપેલી છે એમાં આપણને આવી રીત રીતે પૂરવાનું છે અહીંયા છે એકત્રીસ પત્રકડે બગડે બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ને ચાલીસ એટલે આ એકવીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ થઈ ગઈ એવી રીતના વિદ્યાર્થી મિત્રો હવે બાજુનું પેજ ખોલશું એના પછીનું પેજ નંબર એકસો ને સાત એકતાલીસથી પચાસ સુધીની સંખ્યાઓ હવે અહીં એકમમાં એક જ અને દશકમાં ચાર છે એટલે ચોગડે એકડે એકતાલીસ એવી રીતે અહીં એકમમાં બે છે અને દશકમાં ચાર છે એટલે ચોગડે બગડે થશે બેતાલીસ એવી રીતે અહીંયા ત્રણ એકમમાં છે અને દશકમાં ચાર છે તો ચોગડે તગડે થશે તેતાલીસ અહીં એકમમાં ચાર છે અને દશકમાં પણ ચાર છે તો અહીં થશે બે ચોગડા ચુમાળીસ એવી રીતે અહીં એકમમાં પાંચ છૂટક દિવાસળીઓ દોરવાની છે અને અહીં કેટલા જૂથ છે ચાર તો ચોગડે પાંચડે પિસ્તાલીસ એવી રીતે અહીં એકમમાં છ છે તો છ દિવાસળીઓ દોરવાની અને બાજુમાં છે ચાર જૂથ તો અહીંયા ચોગડે છકડે છેતાલીસ આવી રીતે જ ખાલી જગ્યાઓ બધાને મસ્ત રીતે પૂરવાની છે હવે અહીંયા એકમમાં સાત છે અને અહીં એકમમાં દશકમાં ચાર છે એકમમાં સાત છે અને દશકમાં ચાર છે તો ચોકડે સા સાતડે સડતાલીસ એવી રીતે એકમમાં અહીંયા આઠ દોરવાની છે દિવાસળીઓ અને દશકમાં કેટલા છે ચાર એટલે ચોગડે આઠડે અડતાલીસ એવી રીતે એકમમાં થશે નવ દિવાસળીઓ અને બાજુમાં જૂથ આપણને દોરવાના છે ચાર દશક છે એટલે ચાર જૂથ આવશે એટલે ચોગડે નવડે ઓગણપચાસ અને અહીં એક દશકમાં એક છે અને ચાર દશકમાં માં છે એટલે એકમમાં કંઈ જ નથી તો આવશે જીરો અને દશકમાં ચાર અને એક એટલે થશે પાંચ થશે પચાસ પાંચ મીંડી પચાસ એટલે ખાલી જગ્યાઓ તમારી આવી રીતના આવશે પેલા એકતાલીસ છે પછી આવે બેતાલીસ પછી તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ ઓગણપચાસ ને પચાસ આવી રીતના અને એકતાલીસ થી પચાસ સુધીની આવી રીતે સંખ્યાઓ આપેલી છે તો આવી રીતે બધાએ પૂરવાની છે અને આના પછીનું આપણે પછીના હવે અહીં એકમનો અને દશકનો આપણને બધાને સમજાઈ ગયું છે એટલે હવે આટલી તમારે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે અસ્તુ